नमस्कार विद्यार्थी दोस्तों, राइट आंसर नहीं नवोदय नहीं, तमारी चैनल में तमारू हार्दिक स्वागत छे। नव प्रकरण अत्यारे आपणे लई रह्या छे परिमिति अने क्षेत्रफळ। मित्रों, परीक्षानी अंदर अगत्यनुं प्रकरण छे आ। आना फरजियात एक अथवा बे दाखल, एक दाखलो तो फरजियात आवे छे, कदाच बे पण आवी शके। ओके, આપણો અત્યારે કોર્સ ચાલી રહ્યો છે ગણિતના, છેલ્લા પ્રકરણની આપણે તૈયારી કરી રહ્યા છીએ। પરિમિતિ અને ક્ષેત્રફળનો ભાગ એક છે અત્યારે આ પ્રકરણના। આપણે ત્રણ ભાગ આવશે, ભાગ એક, ભાગ બે અને ભાગ ત્રણ। આ ત્રણ ભાગમાં આપણે આ પ્રકરણને પૂરેપૂરું સમજી લઈશું, બરાબર છે? ત્યાર પછી આપણા મોડલ પેપરોની શ્રેણી ચાલુ થશે, ટેસ્ટ પેપરો પણ આવશે, તમને પરીક્ષાને લગતી તમામ સૂચનાઓ પણ અહીંયા તમને મળી રહેશે। આ તમારી ચેનલ છે નવોદયની। મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં, વિડીયોને શેર કરો, સાથે સાથે બેલ આઇકન દબાવી દો। ઓકે, ચાલો ચિંટુભાઈ ટાટા, કાગળ પેન સાથે રાખો। જે મિત્રોને દાખલા આવડે છે એમને ગણી લેવાના, ત્યાર પછી હું તમને ગણાવીશ અને જવાબ પણ આપીશ। વિડીયો આડો રાખો, સાથે સાથે જે મિત્રો કમેન્ટ બોક્સમાં નામ લખે છે અને જવાબો આપે છે, આ બધા જ મારા વાલા ભૂલકાઓ, માહી પ્રજાપતિ, શ્યામ, વ્રજ, સુમિત, વિજય, જો આખી લાઈનમાં છે અહીંયા, યોગિતાબેન બારોટ છે, વનરાજભાઈ તો ખાસ બરાબર છે, નિકુંજ, વેગડા, પ્રીતિ, આ દીકરી બહુ જ મહેનત કરે છે અને સારી રીતે તૈયારી કરે છે, પરમાર, રક્ષિતા, ઓકે, એ સિવાય પણ ઘણા બધા મિત્રો જોડાયેલા છે, ધ્રુવ, રોહિત, ધૂન છે, હમણાં નવા આવ્યા છે, નવ્યા અને જીગર, દિનેશભાઈ, રોહિત, વિરમભાઈ, વિરમભાઈ તો બધા જ પ્રશ્નોના જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખી નાખે એબીસીડી પ્રમાણે। ઓકે, ઋત્વ પટેલ, સિયા, સિયા તો અમારે નંબર વન છે, સિયાનો કોઈ સવાલ જ પેદા થતો નથી દોસ્તો। ખૂબ મજા આવે છે, તમે જ્યારે નીચે કમેન્ટ બોક્સમાં નામ લખો તમારું, તમે પ્રશ્નોના જવાબ આપો, ત્યારે ગુરુજીને કેટલો આનંદ થાય એની તમને કલ્પના પણ આવશે નહીં દોસ્તો, બહુ મજા આવે છે। સાથે સાથે એક આનંદના સમાચાર તમારા માટે, હજી કોઈ મિત્રોએ બાય નાઉ કર્યું ન હોય, આ એક એપ્લિકેશન છે નવોદયનું, ગૂગલ પ્લે સ્ટોર ઉપર, ક્યાંથી ડાઉનલોડ કરવું, કેવી રીતે લેવું, એ પણ હું તમને દરેક વિડીયોમાં કહેતો હોઉં છું। આ વિડીયોમાં પણ એની સૂચના આપી દઉં કે માનસિક યોગ્યતાની 1000 આકૃતિ એપ્લિકેશનમાં આપેલી છે દોસ્તો। કેટલી આકૃતિ? 1000। હવે તમે વિચાર કરો, 1000 આકૃતિ જે પૂરી કરે એ માણસને 50 માંથી 50 માર્ક્સ આકૃતિના બેઠા બેઠા આવી જાય। સાથે સાથે ગણિતના 15 પ્રકરણના ગણેલા દાખલાનો આખો કોર્સ છે, 450 દાખલા ગણેલા આની અંદર એપ્લિકેશનમાં છે। ભાષાના 200 ફકરા છે દોસ્તો, જો અહીંયા છેલ્લો ફકરો મેં ચિત્રમાં પણ તમને બતાવું છું, અને સાથે સાથે પ્રેક્ટિસના અગત્યના 5 પેપરો આપેલા છે કે જેની અંદરથી જ પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, બરોબર છે દોસ્તો? હવે એક વસ્તુ યાદ રાખો કે આ લોક છે, અહીંયા જોઈ લો તમે, લાલ કલરનું લોક લખેલું છે તમારું એપ્લિકેશન। હવે આ એપ્લિકેશનને કેવી રીતે ખોલવું, કેવી રીતે વાપરવું એ પણ હું તમને જણાવી દઉં છું, બરાબર છે? ડાઉનલોડ કરવા માટે અહીંયા એક હું તમને લિંક આપું છું, આ રીતે નવોદય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, અહીંયા ક્લિક કરશો ત્યારે આપણી ચેનલ ખુલશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની અને ત્યાર પછી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું, અહીંયા ક્લિક કરશો એટલે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમને આ એપ્લિકેશન મળી જશે, અને ત્યાર પછી તમે એને ડાઉનલોડ કરી અને એની ફી જે કઈ છે એ ત્યાં નંબર આપેલો છે ફોનનો, અને તમે ફી ભરી દેવાની, એટલે આખે આખું એપ્લિકેશન પરીક્ષા સુધી તમે એનો ઉપયોગ કરી શકશો દોસ્તો। ચાલો તો હવે દાખલા તરફ જઈએ, આપણે આ પ્રકરણને સમજી લઈએ કે ભાઈ પરિમિતિ અને ક્ષેત્રફળ, તો આમાં પરિમિતિ શું કહેવાય? પરિમિતિ એટલે દોસ્તો કોઈ પણ આકાર જે છે, ધારી લો કે એક ચોરસ છે કે લંબચોરસ છે, આ લંબચોરસ છે દોસ્તો, તો ચારે તરફ જે અંતર એનું કપાય એ અંતરને એની પરિમિતિ કહેવાય, પરિઘ પણ આપણે કહી શકીએ છીએ, ક્ષેત્રફળ એ અલગ વસ્તુ છે, પરિમિતિ એટલે ચારે બાજુનું અંતર। હવે ધારો કે એક ચોરસની લંબાઈ 75 સેન્ટીમીટર છે, હવે આ ચોરસની લંબાઈ જ્યારે 75 સેન્ટીમીટર છે, બરોબર છે, જુઓ તો એની પરિમિતિ કેટલી? તો ચોરસના ચાર છેડા દોસ્તો કેવા હોય? ચારે ચાર છેડા કેવા હોય? સરખા હોય, તો આ છેડો 75 છે તો આ છેડો પણ 75 જ થાય, આ છેડો પણ 75 જ થાય, આ પણ 75 જ થાય, ચાર છેડા 75 છે તો હવે એની પરિમિતિ કેટલી? તો એનું એક સૂત્ર છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, હવે 4 બાજુ આવી ગઈ ને દોસ્તો, આ 1 બાજુ, 2 બાજુ, 3 બાજુ ને 4 બાજુ, તો આપણે એમાં સીધો જ મૂકી દઈશું કે ભાઈ 4 ગુણ્યા બાજુની લંબાઈ કેટલી છે, આપણને આપી છે રકમમાં 75 સેન્ટીમીટર, બરાબર છે? તો અહીંયા 75 મૂકી દઈએ, બરાબર છે, તો ગુણાકાર કેટલો થશે? 4 ગુણ્યા 75 એટલે 300 જવાબ આવશે આપણો, કેટલો? 300 જવાબ આવશે। પણ હવે અહીંયા જો મિત્રો, અહીંયા લંબાઈ સેન્ટીમીટરમાં છે, જવાબ બધા મીટરમાં આપ્યા છે, તો આપણે
જવાબ શામાં આવશે? 300 સેન્ટીમીટરમાં આવશે. હવે ઉતાવળમાં આપણે અહીંયા મીટર ઉપર ક્લિક કરી દઈશું તો મિત્રો શું થશે? ટાઈ ટાઈ ફિશ. આપણો જવાબ ખોટો પડશે. સાચો જવાબ છે 300 સેન્ટીમીટર. કારણ કે જો એકમ ખાસ જોઈ લેવાનો, લંબાઈ સેન્ટીમીટરમાં આપી છે તો પરિમિતિ પણ શામાં આવશે? સેન્ટીમીટરમાં. જો બધા જ અહીંયા પ્રશ્નમાં મીટરમાં જવાબ આપ્યા હોત તો આપણે આને સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવી નાખત, પરંતુ જો અહીંયા તમને તમને છેતરવા માટે બે જવાબ આપે છે, 300 મીટર અને 300 સેન્ટીમીટર. તો દોસ્તો આ ચાવી થઈ, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પણ આવું થઈ શકે છે. ચાલો દોસ્તો બીજો દાખલો લઈશું આપણે, કે ભાઈ એક ચોરસની બાજુનું માપ 90 સેન્ટીમીટર છે, તેની પરિમિતિ કેટલી? જુઓ સમય. હવે અહીંયા પ્રશ્ન એ આવે છે કે ભાઈ આપણે આગળ જોયું એમ કે ભાઈ ચોરસની પરિમિતિનું સૂત્ર શું, કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. કોની? બાજુની. બાજુની લંબાઈ. ઓકે, હવે 4 ગુણ્યા બાજુનું માપ કેટલું છે? 90 સેન્ટીમીટર. બરાબર છે. તો કેટલા થશે? 360 સેન્ટીમીટર. પરિમિતિ કેટલી થશે ચોરસની? 360 સેન્ટીમીટર. હવે અહીંયા જુઓ દોસ્તો, 360 ક્યાંય જવાબ છે નહીં. કેમ નથી? આપણે ખોટા નથી, પણ જવાબ જવાબ પણ ખોટો નથી. પણ અહીંયા જો ફરક આવ્યો, મેં તમને આગળના દાખલામાં સમજાવી દીધું એમ, અહીંયા સેન્ટીમીટર છે ને અહીંયા શું છે? મીટર છે. મિત્રો બહુ જ ધ્યાન રાખવાનું. તો આપણે આ 360 ને સામા ફેરવવા પડશે? સેન્ટીમીટર માંથી મીટર. તો હંમેશા સેન્ટીમીટર માંથી મીટરમાં જવું હોય તો 100 વડે ભાગી નાખવાના. બસ આટલું જ યાદ રાખવાનું, જેટલા સેન્ટીમીટર હોય એને 100 વડે ભાગી નાખવાના. જ્યારે આ ભાગાકાર કરીએ ત્યારે આપણે શું થશે? 3.6. આ 10 દશાંશ આડ ચિહ્ન આપણે કાપી લઈશું. તો 3.6, 3.6 યાની કે 3.60 મીટર. આપણો જવાબ શું આવશે? એ જવાબ આવશે. શું જવાબ આવશે? એ જવાબ આવશે દોસ્તો. ચાલો તો દાખલા નંબર 3. ચાલો ત્રીજો દાખલો આપણને શું કહે છે, કે 60 મીટર લંબાઈ વાળા એક ચોરસ બાગની ફરતે રમેશે 3 ચક્કર માર્યા, તો તેણે કેટલું અંતર કાપ્યું થશે? આવો એક ચોરસ બાગ છે, બરાબર. રમેશભાઈ શું કરે છે સાહેબ? ચક્કર મારે છે. 3 ચક્કર. એ આ 1 ચક્કર, આ 2 ચક્કર, આ 3 ચક્કર, બરાબર છે. તો એને અંતર કેટલું કાપ્યું? તો સાહેબ એકદમ સહેલો દાખલો છે. તમે જોઈ શકો છો કે ભાઈ ચોરસ બાગની પરિમિતિ કેટલી થાય. આપણે સૂત્ર છે, ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની એની લંબાઈ. બાજુની લંબાઈ તો 4 ગુણ્યા 60 કેટલા થશે? 240 મીટર. કારણ કે એકમ શાનો છે, બરાબર છે, મીટરનો. શાનો છે? મીટરનો. એક મિનિટ, આપણું ખસી ગયું દોસ્તો, પેન આપણી ખોવાઈ ગઈ હતી, ફરી લાવી દઈએ આપણે એમાં જાદુ કરીને. ચાલો મીટર. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો છો કે 240 મીટર રમેશભાઈ એક ચક્કર કાપે તો કેટલું અંતર કપાય? 240 મીટર છે, બરાબર છે. તો 3 ચક્કર એને કાપ્યા તો 240 મીટર, અને કેટલા ચક્કર કાપ્યા રમેશે? 3. એકમાં 240 મીટર કાપે છે તો 3 માં 24 તારી 72, 720 મીટર અંતર કાપે. કયો જવાબ આવશે? સી જવાબ આવશે. કયો જવાબ આવશે? સી જવાબ આવશે દોસ્તો. બિલકુલ સહેલો દાખલો છે, સરળ દાખલો છે. આપણે 3 ભાગમાં આ વિડીયો છે, આ પહેલો ભાગ તમે જોઈ રહ્યા છો, પછી બીજો આવશે ને પછી ત્રીજો આવશે. બધા જ પ્રકારના આપણે દાખલા લઈશું. ચાલો જે મિત્રોને આવડતો હોય ગણી નાખો, અને ગણ્યા પછી મારી સાથે રહો તમે અને જવાબનું મેળવણું કરી લો. ચાલો શું કહે છે ભાઈ, કે લંબચોરસ બાગની લંબાઈ. હવે આ લંબચોરસની પરિમિતિ આવી, આપણે આગળ શું શીખ્યા? ચોરસની પરિમિતિ. હવે આ લંબચોરસની પરિમિતિ, તો લંબાઈ 5 સેન્ટીમીટર છે. કેટલી? 5. અને પહોળાઈ કેટલી? 3 છે. તો એની પરિમિતિ અથવા પરિમાપ, પરિમિતિને પરિમાપ પણ કહેવાય છે, યાદ રાખજો. ચલો આ સામે 5 છે તો આ કેટલું થાય? લંબચોરસની સામ સામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. ચલો તો હવે આ પરિમિતિ કેટલી થશે? તો આ માપ 5 ને 3 8 ને 5 13, 13 ને 3 16, બરાબર છે, એટલું થાય. પણ હવે એનું એક સૂત્ર છે આપણે, કે લંબ આ તો નાનું છે એટલે ગણાય, મોટું હોય તો આપણે ના ગણી શકીએ. સૂત્ર જ જોવે. સૂત્ર શું છે? કે લંબચોરસને યાદ રાખજો, પરિમિતિ બરાબર શું આવે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ એનું સૂત્ર, લંબચોરસની પરિમિતિનું સૂત્ર યાદ રાખજો, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 5. પહોળાઈ કેટલી છે? 3.
રકમમાં આપેલી છે બરાબર, તો બે કૌંસમાં પાંચ ને ત્રણ આઠ, આ બે નો સરવાળો કરો, પાંચ ને ત્રણ આઠ કેટલું થશે? સોળ. હવે આ બધું માપ શામાં છે દોસ્તો, જુઓ તમે સેન્ટીમીટરમાં છે, તો જવાબ શું આવશે? સેન્ટીમીટર, સોળ સેન્ટીમીટર જવાબ આવશે. કેટલો જવાબ આવશે? સોળ સેન્ટીમીટર. ચાલો ડાંટાણા જો, સૂત્ર પણ અહીંયા મેં આપી દીધું છે, લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો ક્યાં ત્રીજો દાખલો આવ્યા સાહેબ? હવે આપણે કયો આવ્યા? ચોથો પૂરો થયો, પાંચમો આવશે સાહેબ. હા ચાલો ફટાફટ દબાઈએ તો એવું થઈ જાય, પરીક્ષામાં પણ આપણે સાચા ઉપર મીંડું કરવાનું છે. ચલો પાંચમો દાખલો શું કહે છે દોસ્તો? ટેબલની ઉપરની સપાટીની લંબાઈનું માપ બે મીટર પચીસ સેન્ટીમીટર અને એક મીટર પચાસ સેન્ટીમીટર છે, તો સપાટીની પરિમિતિ શોધો. હવે એક ટેબલ છે, આવું આ રીતનું એક ટેબલ છે, તો એનું એક એક માપ આપ્યું છે અને બીજું પણ આપ્યું છે, તો એની પરિમિતિ સપાટીની આપણે શોધવાની છે. તો આપણું સૂત્ર જ છે, સિમ્પલ છે, કે લંબચોરસની લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, આ આપણું સૂત્ર. એની અંદર બધી રકમ મૂકી દઈએ તો બે કૌંસમાં લંબાઈ કેટલી છે? બે મીટર ને પચાસ સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ પચીસ, કેટલી થાય? બે પોઈન્ટ પચીસ મીટર વત્તા વત્તા પહોળાઈ કેટલી થાય મિત્રો? એક મીટર ને પચાસ સેન્ટીમીટર એટલે એક પોઈન્ટ પચાસ, એક પોઈન્ટ પચાસ મીટર બરાબર. ચાલો હવે આ બંનેનો સરવાળો કરી દો, આ બંનેનો સરવાળો કેટલો થશે? ત્રણ પોઈન્ટ પંચોતેર. કેટલો થશે તમે કરી લેજો જાતે, બે પોઈન્ટ પચીસ વત્તા એક પોઈન્ટ પચાસ નો સરવાળો ત્રણ પોઈન્ટ પંચોતેર બરાબર. આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર કેટલો થશે? ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા બે એટલે એનો જવાબ આવશે સાત પોઈન્ટ, સાત પોઈન્ટ પચાસ મીટર. દોસ્તો મીટરમાં જવાબ આવશે, કેમ? આ માપ પણ મીટર છે, આ માપ પણ મીટર છે, આ પણ મીટર છે, તો જવાબ છેલ્લે શું આવશે? મીટરમાં જવાબ આવશે. તો સાત પોઈન્ટ પચાસ મીટર યાને કે સાત પોઈન્ટ પાંચ મીટર એટલે બી જવાબ આપણો આવશે. કયો જવાબ આવશે? બી જવાબ બરાબર છે. ઓકે ચાલો, જે મિત્રોને આવડે એમણે શું કરવાનું છે, આ દાખલો સ્ક્રીન પર આવે એટલે વિડીયોને સ્ટોપ કરી દેવાનો. શું કરી દેવાનો? વિડીયોને સ્ટોપ કરવાનો. સ્ટોપ કર્યા પછી તમારે ગણી લેવાનો અને પછી વિડીયોને ચાલુ કરવાનો. ચાલો એક ચોરસની લંબાઈ એક મીટર છે અને પહોળાઈ એક મીટર વીસ સેન્ટીમીટર અને પહોળાઈ પચાસ સેન્ટીમીટર, તો પરિમિતિ કેટલી? તો આપણું સૂત્ર સાહેબ, લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર બે કૌંસમાં. ચલો લંબાઈ કેટલી છે મિત્રો? ચાલો લંબાઈ છે એક મીટર વીસ સેન્ટીમીટર એટલે એક પોઈન્ટ વીસ મીટર કહેવાય. કેટલું કહેવાય? એક પોઈન્ટ વીસ મીટર વત્તા પહોળાઈ કેટલી સાહેબ? પચાસ સેન્ટીમીટર. પચાસ સેન્ટીમીટર એટલે એને જયારે મીટર, આપણે સેન્ટીમીટર છે મિત્રો, ખાસ યાદ રાખજો આ દાખલામાં, અગત્યની વસ્તુ છે આ. પચાસ સેન્ટીમીટર એટલે શું? મીટરમાં જવું હોય તો ભાગ્યા સો, હવે ભાગ્યા સો કરીએ એટલે આ બે મીંડા જતા રહ્યા, પાંચ દશાંશ બરાબર છે, યાની કે ઝીરો પોઈન્ટ પચાસ, પાંચ દશાંશ અથવા ઝીરો પોઈન્ટ પચાસ બધું સરખું જ કહેવાય બરોબર છે. બરાબર આ બંનેનો સરવાળો એક પોઈન્ટ વીસ મીટર અને ઝીરો પોઈન્ટ પચાસ મીટર કેટલો થાય? એક પોઈન્ટ સિત્તેર મીટર સરવાળો થાય. હવે બે ગુણ્યા એક પોઈન્ટ સિત્તોતેર, આ બંનેનો ગુણાકાર કરો એટલે ત્રણ પોઈન્ટ ચાલીસ મીટર તમારો જવાબ આવશે બરાબર છે. બાજુમાં અહીંયા ગુણાકાર કરશો, એક પોઈન્ટ સિત્તેર ગુણ્યા બે એટલે એનો સીધો જવાબ આવશે ત્રણ પોઈન્ટ ચાલીસ બરાબર છે. ચાલો ક્યાં છે સાહેબ ત્રણ પોઈન્ટ ચાલીસ? આ રહ્યા ત્રણ પોઈન્ટ ચાલીસ મીટર. હો ધ્યાન રાખજો આ બંને સરખા છે, જુઓ કોઈક મારા જેવો ઉતાવળીઓ હોય ને ધડ 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 ધડ, તો આ જવાબ આપી દે. આપણે કયો જવાબ આપવાનો છે? સી જવાબ, કારણ કે મીટરમાં છે, આપણું માપ પણ મીટરમાં છે, અહીંયા જવાબ પણ આપણો મીટરમાં છે. ઓકે ચાલો હવે આપણો છેલ્લો દાખલો લઈશું સ્ક્રીન પરનો. શું કહે છે ભાઈ? બત્રીસ સેન્ટીમીટર લંબાઈ. ચલો એના પહેલા લાઈક મને આ વિડીયોની આપી દેજો, આ વિડીયો પૂરો થાય ત્યારે. એકત્રીસ લાઈક જોઈએ છે, કેટલી? એકત્રીસ. બસ ગુરુજીને સંતોષ છે એકત્રીસ લાઈક્સ થી બરાબર. અને શેર કરવાનું પણ ભૂલાય નહીં, કમેન્ટ આપણે એપ્લિકેશનની લિંક પણ નીચે આપેલી છે, વત્તા બધા જ વિડીયોની લિંકો એ પ્રમાણે ત્યાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળતી રહેશે. ચાલો પરિમિતિ શું થશે? કોણ છે ભાઈ આ ટેબલની ધાર એટલે લંબચોરસની પરિમિતિ આપણે જોવાની છે.
એક ટેબલ છે, આવું એક ટેબલ ની એની ધાર, એટલે આ ધાર કહેવામાં આવે. મારી પેન જે હું તમને બતાવું છું એમાં એક પટ્ટી લગાવવાની છે, તો કેટલા લંબાઈની પટ્ટી જોઈશે? તો પરિમિતિ થશે કે ભાઈ લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે? એનું સૂત્ર આવશે 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર છે? તો 2 × 32 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈ થઈ ગયું. તો 2 × આ બંનેનો સરવાળો કેટલો થશે? 52 થાય. કેટલો થાય? 52. તો 52 × 2 એટલે 104 સેન્ટીમીટર. કેમ? કે આ બધું માપ શામાં છે દોસ્તો? સેન્ટીમીટરમાં છે. તો 104 સેન્ટીમીટર ક્યાં છે? સી જવાબ આપણો સાચો બનશે. તો મિત્રો, પરિમિતિ અને ક્ષેત્રફળનો આ પહેલો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને આપણા વિડીયો તમામ જે છે એ આપને ખ્યાલ હશે એકી સંખ્યાની તારીખે આવે છે, 1, 3, 5, 7, એ પ્રમાણે સાંજે 5:30 વાગે, બરાબર છે? ચાલો, તો દરરોજ છેક 30 એપ્રિલે આપણી પરીક્ષા પૂરી થશે, ત્યાં સુધી આ પ્રમાણે વિડીયો આવતા રહીશ. ચાલો, તો આવતા વિડીયોમાં ફરી મળીશું આપણે.